જયરાજસિંહ પરમારે આખરી કેસરિયા કર્યા જયરાજસિંહ ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાયા પહેલાં જયરાજસિંહ પરમારે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું જેમાં તેમના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આજ તરફ બાઈજીપુરા સર્કલથી કમલમ સુધી રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું મહત્વનું છે કે જયરાજસિંહ પરમારે કોંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પક્ષ છોડી દીધો ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો કર્યા બાદ ટિકિટ ન આપતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા મહેસાણાના ખેરાલુ વિસ્તારમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું કોંગ્રેસના ચૌદ જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા ભાજપ કાર્યાલય ખાતે કોંગી આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા કર્ણાટક બાદ હવે ગુજરાતમાં પણ હિજાબ વિવાદ સામે આવ્યો છે છે ઘટના સુરતની કે જ્યાં છેવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટી દરમિયાન કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ સર્જાઈ ગયો હિન્દુ વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ શાળાની બહાર જ વિરોધ પ્રદર્શન કર્યું જેમાં વિવાદ વકરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિરોધ કરી રહેલા વીએચપી અને બજરંગ દળના બાર જેટલા કાર્યકર્તાઓની અટકાયત પણ કરી રાજકોટમાં છત્રપતિ શિવાજી વિરુદ્ધ ટિપ્પણી કરનાર આરોપી સોહિલ મોરને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું જ્યારે પોલીસ આરોપીને લઈને પહોંચી ત્યારે લોકોએ હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને કેટલાક લોકો આરોપીને મારવા દોડ્યા હતા આરોપીએ શ્યામા પ્રસાદ મુખર્જી આવાસ યોજનાના વોટ્સએપ ગ્રુપમાં છત્રપતિ શિવાજી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી શિવસેનાના પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે આવા શખ્સો સમાજમાં શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો કરે છે ત્યારે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી શહેરમાં ગરિમા ઇન્સ્ટિટ્યૂટના સંચાલક પર આરોપ લાગ્યો છે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાની લાલચ આપી સરકારી સ્કૂલના શિક્ષકે પૈસા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે ભોગ બનનાર યુવકોનો આરોપ છે કે તેમને ગરિમા ઇન્સ્ટિટ્યૂટના સંચાલકે વિદેશ મોકલવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા પરંતુ તેમની દુબઈથી ડિપોર્ટ કરતાં જ ષડયંત્રનો ભાંડો ફૂટ્યો હતો જેથી સંચાલક અંજના મૌર્ય પાસે પૈસા પરત માંગ્યા હતા પરંતુ તેમણે હાથ અદ્ધર કરી લીધા જેને લઈ ભોગ બનનાર યુવકોએ સમા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી તો બીજી તરફ ગરિમા ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અંજના મૌર્યએ તમામ આરોપો ફગાવ્યા અને કહ્યું કે મેં માત્ર યુવકો પાસેથી જ વિજાના પૈસા લીધા છે આમાં મારે કોઈ લેવા દેવા નથી ભાવનગરમાં અલંગ શિપયાર્ડમાં ચાઇના માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો ત્રણસો પાસઠ નંબરના ડેલામાં આગનો બનાવ સામે આવ્યો જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય પ્લોટને પણ જપેટમાં લઈ લીધા હતા અલંગના વરાછા માર્કેટ તરીકે ઓળખાતી જગ્યામાં ચાઇનાની વસ્તુઓ ફર્નિચર સહિતની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં કુખ્યાત સુલતાન ખાન ગેંગના સાગરીતનું ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બકુ ખાને ફતેવાડી વિસ્તારમાં બે માળનું બિલ્ડિંગ બાંધી રાખ્યું હતું જેને દૂર કરવા માટે એએમસી અને અમદાવાદ પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એએમસીની ટીમ દબાણ દૂર કરી રહી હતી સાથે પોલીસ ડ્રોનથી આસપાસના વિસ્તારોમાં નજર રાખી રહી હતી મહત્વનું છે કે પોલીસે સુલતાન ખાન ગેંગ સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરેલો છે જેમાં બકુ ખાન મુખ્ય આરોપી છે પોલીસનું કહેવું છે કે બકુ ખાને સરકારી જમીન રોડ અને કોમન પ્લોટ પર કબજો કરીને ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જે અંગે કોર્પોરેશન પાસેથી કોઈ પણ મંજૂરી નહોતી લીધી જેટલી પણ ગેરકાયદેસર ગતિવિધિઓ થતી હતી તેનું સંચાલન આ બિલ્ડિંગમાં જ થતું હતું જેના આધારે પોલીસે એએમસી સાથે સંકલન કરીને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગરના પાટણીમાં યુવકે ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે મોબાઈલ લોકેશનના આધારે અમદાવાદની હોટેલમાંથી યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી યુવકનું નામ વિજય ગંગાસિંહ રાજપુરોહિત છે